नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? आजे आपणे धोरण 5 विषय सामान्य ज्ञान में पाठ 9 भारत में श्रेष्ठ। भारत में श्रेष्ठ कई स्तर छे तेना विषे आपणे जाणीशुं। भारत में शू शू श्रेष्ठ छे तेना विषे आपणे माहिती मेळवीशुं। तो सौ प्रथम अहीं आपणने केटलाक શ્રેષ્ઠ સ્થળોના ચિત્રો આપેલા છે સ્વાપોથીની અંદર। તેની અંદર એક નંબરનું ચિત્ર છે સૌથી ઊંચો બંધ। સૌથી ઊંચો બંધ તો કયો? તેહરી। હવે આપણે તેહરી બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે તેના વિશે જાણીએ। તો સૌથી ઊંચો બંધ તેહરી બંધ ઉત્તરાખંડ રાજ્યના તેહરી જિલ્લામાં આવેલો છે। આ બંધને સ્વામી રામતીર્થ બંધ પણ કહેવામાં આવે છે। આ બંધ હિમાલયની બે મહત્વપૂર્ણ નદીઓ પર બાંધવામાં આવ્યો છે, જેમાંથી એક ગંગા અને બીજી ભગીરથી નદી છે। તે આ બંધની ઊંચાઈ 260 મીટર છે। આ બંધ બાંધવાની શરૂઆત ઈસવીસન 1978માં થઈ હતી અને આ બંધ 2006માં બનીને તૈયાર થયો। આ બંધની લંબાઈ 575 મીટર છે, બરાબર? આપણે તેહરી બંધ વિશે માહિતી મેળવી અને હવે બીજા નંબરમાં સૌથી લાંબો પુલ ભૂપેન હજારિકા સેતુ। બંધ અને પુલ બંનેમાં તફાવત છે બાર મિત્રો। બંધ એટલે કે જે પાણી રોકવા માટે જે ઊંચી પાર બનાવવામાં આવી હોય તેને બંધ કહેવામાં આવે છે, અને પુલ એટલે કે નદી ઉપરથી અવર જવર થાય તે માટે બનાવવામાં આવેલા રસ્તાને પુલ કહેવામાં આવે છે। તો આમ સૌથી લાંબો પુલ ભારતની અંદર સૌથી લાંબો પુલ ભૂપેન હજારિકા સેતુ છે। હવે આપણે ભૂપેન હજારિકા સેતુ બંધ પુલ વિશે જાણીએ। તો ભૂપેન હજારિકા સેતુ ભારતનો સૌથી લાંબો પુલ છે। આ પુલની લંબાઈ 9.15 કિલોમીટર છે। આ પુલ લોહિત નદીને પાર કરે છે, જે બ્રહ્મપુત્રા નદીની મુખ્ય એક ઉપનદી છે। લોહિત નદી ઉપર આ પુલ બાંધવામાં આવેલો છે। એના પછી 3 નંબર, સૌથી મોટું સરોવર। તો સૌથી મોટું સરોવર ચિલકા સરોવર છે। તો ચિલકા સરોવર ક્યાં આવેલું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। સૌથી મોટું સરોવર ચિલકા સરોવર ભારતનું સૌથી મોટું સરોવર છે। આ સરોવરને ચિલકા ઝીલ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે। ચિલકા સરોવરનું પાણી જે એવું કહેવાય છે કે ચિલકા સરોવરનું પાણી ડિસેમ્બરથી જૂન સુધી ખારું રહે છે અને વર્ષા ઋતુમાં તેનું પાણી મીઠું થઈ જાય છે। આ સરોવરની ઊંડાઈ  3 મીટર છે। એના પછી 4 નંબર, સૌથી મોટો ગુંબજ વિશ્વ શાંતિ લાઇબ્રેરી એ ક્યાં આવેલું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો વિશ્વ શાંતિ લાઇબ્રેરી એ ભારતના પુણે શહેરમાં આવેલી છે। વિશ્વ શાંતિ લાઇબ્રેરી ક્યાં આવેલી છે બાર મિત્રો? તો વિશ્વ શાંતિ લાઇબ્રેરી એ ભારતના પુણે શહેરમાં આવેલી છે। પુણે શહેર એ ઉત્તમ શિક્ષણ મેળવવા માટેનું પણ જાણીતું શહેર છે। એના પછી 5 નંબર, સૌથી લાંબી નદી કઈ? તો ગંગા। ભારતની સૌથી લાંબી નદી ગંગા છે। ગંગા ભારતની પવિત્ર નદી છે, ભારતની પવિત્ર નદી પણ કહેવાય છે ગંગાને। ગંગા નદી ક્યાંથી નીકળે છે? તો ગંગા નદી હિમાલયના ગૌમુખ સ્થાન ગંગોત્રીમાંથી નીકળે છે। ગંગા નદીની લંબાઈ 2704 કિલોમીટર છે। એના પછી 6 નંબર, સૌથી ઊંચું શિખર કંચનજંગા
છે જે ભારતનું શ્રેષ્ઠ શિખર ગણાય છે. તો સૌથી ઊંચું શિખર કંચનજંગા વિશ્વની સૌથી ઊંચી પર્વત શિખર છે. આ શિખર સિક્કિમની ઉત્તરે પશ્ચિમ ભાગમાં નેપાળની સીમા પર આવેલું છે. તેની ઊંચાઈ 8,586 મીટર છે. એના પછી 7 નંબર સૌથી ઊંચો મિનારો. તો સૌથી ઊંચો મિનારો કુતુબ મિનાર છે. તો કુતુબ મિનાર ક્યાં આવેલો છે તેના વિશે આપણે જાણીએ. તો સૌથી ઊંચો મિનારો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. કુતુબ મિનાર ઈસવીસન 1193માં મુસ્લિમ શાસક કુતુબુદ્દીન એબકને બનાવ્યો હતો. આ મિનારાની ઊંચાઈ 72.5 મીટર છે. એના પછી 8 નંબર સૌથી ઊંચો જળધોધ. તો સૌથી ઊંચો જળધોધ એ કુંચિકલ જળધોધ છે. હવે કુંચિકલ કયા રાજ્યમાં આવેલો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌથી ઊંચો જળધોધ કુંચિકલ, આ જળધોધ ભારતના કર્ણાટક રાજ્યના સીમાંગોમાં આવેલો છે. તે વરાહી નદી પર બાંધવામાં આવેલો છે. તેની ઊંચાઈ 455 મીટર છે. એના પછી 9 નંબર સૌથી ઊંચો દરવાજો. તો ભારતનો સૌથી ઊંચો દરવાજો ક્યાં આવેલો છે તેના વિશે આપણે બાળમિત્રો જાણીએ. તો સૌથી ઊંચો દરવાજો બુલંદ દરવાજો. તો બુલંદ દરવાજો કયા શહેરમાં આવેલો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો બુલંદ દરવાજો, આ દરવાજો આગ્રા જિલ્લામાં ફતેહપુર સિકરીમાં આવેલો છે. દુનિયામાં સૌથી ઊંચો અને વિશાળ દરવાજો છે. બુલંદ દરવાજાનું નિર્માણ મુગલ સમ્રાટ અકબરે 1576માં ગુજરાત સામ્રાજ્ય પર વિજય મેળવ્યો તે ખુશીમાં આ દરવાજો બનાવ્યો હતો. આ દરવાજો જ્યારે મુગલ સમ્રાટ અકબરે ગુજરાત સામ્રાજ્ય પર વિજય મેળવ્યો તેની ખુશીમાં આ બુલંદ દરવાજો તેણે બંધાવ્યો હતો. આ દરવાજાનું નિર્માણ 1602માં અકબરે કર્યું હતું. તેની ઊંચાઈ 53.63 મીટર છે. એના પછી 10 નંબર સૌથી મોટી મસ્જિદ તો તાજ ઉલ મસ્જિદ. મસ્જિદમાં બાળમિત્રો, મસ્જિદમાં મુસલમાનો નમાઝ પઢવા માટે જાય છે. મુસલમાનોનું પવિત્ર સ્થળ એ મસ્જિદ છે. જેમ આપણા હિન્દુઓનું પવિત્ર સ્થળ મંદિર છે તેમ મુસલમાનોનું પવિત્ર સ્થળ મસ્જિદ છે. તો આપણે હિન્દુઓ મંદિરમાં દર્શન કરવા જઈએ ભગવાનના, ત્યાં મુસલમાનો મસ્જિદમાં નમાઝ પઢવા માટે જાય છે. તો ભારતમાં શ્રેષ્ઠ મસ્જિદ તાજ ઉલ મસ્જિદ એ ભોપાલમાં આવેલી છે. ભારતની સૌથી મોટી મસ્જિદ છે. ઈસવીસન 1971માં મૌલાના સૈયદ હઝરત અલી અને ઇમરાન ખાને આ મસ્જિદ બનાવવાની શરૂઆત કરી હતી અને તે 1985માં આ મસ્જિદ બનીને તૈયાર થઈ. હવે એના પછી 11 નંબર સૌથી લાંબુ પ્લેટફોર્મ એટલે કે રેલવે પ્લેટફોર્મ, રેલવે સ્ટેશન એટલે સૌથી લાંબુ પ્લેટફોર્મ ગોરખપુરમાં આવેલું છે. તો ગોરખપુર એ નેપાળમાં આવેલું પૂર્વ ઉત્તર પ્રદેશનું એક શહેર. ગોરખપુરમાં દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ આવેલું છે. તેની લંબાઈ 1355 મીટર છે. એના પછી 12 નંબર સૌથી લાંબો બંધ હીરાકુડ બંધ એ સૌથી લાંબો ભારતનો બંધ છે. તો હીરાકુડ બંધ કયા રાજ્યમાં આવેલો છે તેના વિશે આપણે જાણીએ. તો આ બંધ ઓડિશા રાજ્યમાં મહાનદી પર બાંધવામાં આવેલો છે. તેને બાંધવાની શરૂઆત 1948માં થઈ હતી. તે ઈસવીસન 1956 અને 1957માં બંધાઈને તૈયાર થયો. આ બંધની લંબાઈ 4.8
કિલોમીટર છે. અહીં પાણી દ્વારા વિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે છે. એના પછી 13 નંબર, સૌથી મોટું રણ એ થરનું રણ છે જે રાજસ્થાનમાં આવેલું છે. તો સૌથી મોટું રણ એ ભારતનું સૌથી મોટું રણ થર રણ છે. આ રણ વિસ્તાર રાજસ્થાનમાં આવેલો છે. એના પછી 14 નંબર, સૌથી ઊંચી હોટલ, તો સૌથી ઊંચી હોટલ એ સેન્ટ રેજિસ હોટલ છે. સેન્ટ રેજિસ હોટલ એ ભારતની સૌથી મોટી હોટલ છે. આ હોટલ મુંબઈના લોઅર પરેલ ઇલાકામાં આવેલી છે. તો 12 મિત્રો, આપણે ભારતમાં શ્રેષ્ઠ શું શું છે તેના વિશે જાણ્યું, અને હવે આપણે તે પાઠનું સ્વાધ્યાય સમજીએ. તો સૌ પ્રથમ પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. આપણે સવાલનો જવાબ એક શબ્દમાં જ લખવાનો છે. જેમ કે ભારતનું સૌથી મોટું સરોવર કયું છે, તો આપણે વિડીયોની અંદર ભણી ગયા કે ભારતનું સૌથી મોટું સરોવર કયું છે, તો ચિલ્કા. એના પછી પ્રશ્ન નંબર 2, ભારતનું સૌથી મોટું રણ કયું છે, તો ભારતનું સૌથી મોટું રણ એ થરનું રણ છે. એના પછી 3 નંબર, ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ ક્યાં આવેલું છે, તો ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ એ ગોરખપુરમાં આવેલું છે. ચાર નંબર, ભારતની સૌથી ઊંચી હોટલ કઈ છે, તો હમણાં આપણે જોઈ ગયા કે ભારતની સૌથી ઊંચી હોટલ તો મુંબઈમાં આવેલી સેન્ટ રેજિસ હોટલ. એના પછી 5 નંબર, ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે, તો સૌથી ઊંચો મિનારો એ કુતુબ મિનાર છે. હવે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. તો 1 નંબર, ભારતનો સૌથી ઊંચો દરવાજો ખાલી જગ્યા છે, કુતુબ મિનાર કે બુલંદ દરવાજો. કુતુબ મિનાર એ તો મિનારો છે, તો બુલંદ દરવાજો આવશે. એના પછી ખાલી જગ્યા 2, ભારતનો સૌથી ઊંચો બંધ ખાલી જગ્યા છે, ચિલ્કા કે તેહરી. તો ચિલ્કા એ સરોવર છે, એટલે તેહરી આવશે, તેહરી બંધ છે, બરાબર. એના પછી 3 નંબર, ભારતનું સૌથી ઊંચું શિખર ખાલી જગ્યા છે, સૌથી ઊંચું શિખર તો કંચનજંઘા શિખર. બરાબર. એના પછી 4 નંબર, ભારતની સૌથી મોટી મસ્જિદ ખાલી જગ્યા છે, તો સૌથી મોટી મસ્જિદ એ તાજ ઉલ મસ્જિદ છે. પ્રશ્ન નંબર 3, યોગ્ય જોડકા જોડો. અવિભાગમાં જે શબ્દો આપેલા છે તેના યોગ્ય બહુવિભાગમાં એના જવાબ આપેલા છે, તો આપણે યોગ્ય જોડકા જોડવાના છે, એનો સામે એનો જવાબ લખવાનો છે. તો સૌથી લાંબો પુલ, તો સૌથી લાંબો પુલ કયો પુલ, તો ભૂપેન હજારિકા સેતુ. તો જવાબમાં આવશે બ, બરાબર. વચ્ચે જવાબ લખવાનો આપણે બ. એના પછી સૌથી લાંબી નદી, તો ગંગા.
तो शू आवशे जवाब क। एना पछी त्रण नंबर सौथी मोटो गुंबज कयो तो विश्व शांति लाइब्रेरी ए सौथी मोटो गुंबज छे। एना पछी चार नंबर सौथी ऊंचो मिनारो तो सौथी ऊंचो मिनारो ए कुतुब मीनार छे तो जवाब आवशे ई। एना पछी पांच नंबर सौथी लांबो बंध तो सौथी लांबो बंध ए हीराकूड बंध छे। तो आम बार मित्रों आपणे जे पाठનું સ્વાધ્યાય મેં તમને સમજાવ્યું તે તમારે હોમવર્કની બુકમાં લખવાનું છે। જય શ્રી કૃષ્ણ બાળકો।